બારડોલી તાલુકાના બાબેન ગામે ભારતીય હિત રક્ષક પાર્ટી દ્વારા ગરીબ તેમજ નીચલા વર્ગના લોકોને 15 દિવસ ચાલે તેટલા 1000થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બારડોલી તાલુકાના બાબેન ગામે બીએચપી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારી પિનાક મોદી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણે સુરત ખાતે આરઝીઝ ફાઉન્ડેશનના ચેરમેન રમેશ દેસાઈ અને ટ્રસ્ટી સુનિલ પટેલ તેમજ સુનિલ પટેલ દિવેશભાઈ દેસાઈ ભેગા મળી બારડોલીના બાબેન ખાતે ગરીબ તેમજ નીચલા વર્ગના 250 જેટલા કુટુંબોને 15 દિવસ ચાલે તેટલા અનાજની કીટ આપી માનવતા મહેકાવી હતી. આ ઉમદા કાર્યથી બાબેન ગામના લોકોએ બીએચપી પાર્ટીના મહાનુભાવો તેમજ આરડીઝ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં બીએચપી પાર્ટીના પિનાકભાઈ અને સુનિલભાઈ આ જ રીતે ગરીબોની વારે સદાને સાથે રહેવાનો નિર્ધાર કર્યો હતો અને અહીં ઉપસ્થિત દરેક લાભાર્થીઓના દિલ જીત્યા હતા. હું દિવ્યેશ દેસાઈ આરડીઝ ફાઉન્ડેશનમાં કારોબારી સભ્ય તરીકે 2006થી સેવા બજાવું છું અને અમે સુરત અને સુરત જિલ્લાના ઘણા બધા ગામોમાં સેવા કરતા આવ્યા છે. આજે પણ અમે લોકોએ લગભગ 1000 પરિવારને 1000 જેટલી કીટ વિતરણ કરીને સંસ્થાનું સેવા કાર્ય કર્યું છે. જે કેટલા વર્ષથી આપ આ કાર્યની અંદર જોડાયેલા છો? હું શરૂઆતથી 2006થી એમની સાથે છું, આરડીઝ ફાઉન્ડેશનની સાથે છું. હું સુનિલ પટેલ આરડીઝ ફાઉન્ડેશનના ટ્રસ્ટી. અમે આ 2007થી આ કાર્યક્રમ કરીએ છીએ અને આદિવાસી એરિયાઓમાં કામ કરીએ છીએ. ઘણા વધારે પૂરતું આદિવાસી એરિયાઓને કામ કરીએ છીએ અને સુરત શહેરની અંદર અમે આ કોરોનાની મહામારીમાં ઘણા લોકોને મદદરૂપ થયા છીએ. જે આજે શું વિશેષ કાર્યક્રમ હતો અને કેટલી અનાજની કીટોનું વિતરણ આપે કર્યું છે? અમે 1000 માણસોને પહોંચી એટલું કીટ વિતરણ કર્યું છે અને એ લોકો સુધી પહોંચે એ અમારી આશા છે. હું સુનિલ સોનવણે ભારતીય હિતરક્ષક પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરડીઝ ફાઉન્ડેશન અમે બંને મળીને બાબેન ગામની અંદર 1000 કીટનું આજે આયોજન કર્યું. આનું મકસદ કે મધ્યમ વર્ગના લોકોને અનાજની કીટ આપી શકીએ 1000 કીટ જેટલું વિતરણ કરેલું છે બાબેન ગામની અંદર.